પાદરાના જાસપુર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં 4 લાભાર્થીઓને પાલિકાએ આપેલ નોટિસ સામે લાભાર્થીઓએ હપ્તા કરી આપવાની માંગણી સાથે આપેલા અલ્ટિમેટમ પ્રમાણે લાભાર્થીઓ આત્મવિલોપન કરે તે પહેલા જ પાદરા પોલીસે તેઓની અટકાયત કરી હતી. પાદરાના દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં પાદરા નગરપાલિકા દ્વારા લાભાર્થીઓને મકાનોના હપ્તા કડકાઈથી ઉઘરાણી કરતા લાભાર્થીઓ દ્વારા અગાઉ 10 દિવસ પહેલા પાદરા પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, તેમજ લાભાર્થીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી. જ્યારે લાભાર્થીઓની માંગણીનો નિકાલ ન આવતા આવાસ યોજના 4 જેટલા લાભાર્થીઓએ પાદરા નગરપાલિકા ખાતે પહોંચી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પાદરા પોલીસે તમામ લાભાર્થીઓની અટકાયત કરી હતી. ગઈ 15 દિવસ પહેલા જે અમે અહીંયા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરશ્રી અને પોલીસ સ્ટેશનમાં અને આપણે DSP સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું હતું. એમને જણાવ્યું હતું કે વારંવાર જે એક વર્ષથી અમને નોટિસ આપવામાં આવે છે, અમે ગરીબ લાભાર્થી છે, અમારા પર કોઈ મકાનો નથી, કોઈ મિલકત નથી, છતાંય વારંવાર લેખિતમાં આવેલું છે અમને CO સાહેબને, તોય છતાં અમારા ઉપર દબાણ કરી છે, દબાણ કરીને નોટિસ આપે છે. ને બીજું કે અમે હાઈકોર્ટમાં ગયેલા છે, હાઈકોર્ટની અંદર અમારું કેસ ચાલેલું છે, હાઈકોર્ટની અંદર કેસ ચાલવા છતાંય અમને નોટિસ આપવામાં આવે છે. મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે આજે 31 તારીખ છેલ્લી નગરપાલિકાએ અમને મકાન છીનવેલાની નોટિસ આપી હતી, એના વિરુદ્ધમાં અમે અનુસંધાનમાં અમે આ અધિકારીને અમે જણાવેલું કે અમે 31 તારીખ અમારું નિરાકરણ નહીં લેવામાં આવે તો અમે આત્મવિલોપન નગરપાલિકામાં કરીશું. આજે આત્મવિલોપન કરવા આવ્યા હતા તો અમને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા છે. અને બીજું કે મામલતદાર સાહેબ શ્રી અત્યારે ચાર્જમાં છે હોવાથી એમને અમને બાંયધરી આપી છે કે 4-5 દિવસમાં અમે તમને ત્યાં ગાંધીનગર સક્ષમ અધિકારી પાસે લઈ જઈશું, ઓફિટેબલ અધિકારી કે છે એમની પાસે લઈ જઈશું અને એમાં ત્યાં આગળ જે નિવાકરણ આવશે અને તમારા નિવાકરણ લાવવા અમે પ્રયત્ન કરીશું. માંગણી શું છે તમારી? મુખ્ય માંગણી અમારી હપ્તાની માંગણી છે કે અમારું મકાન જે અમે છે, અમે 4 જણા વ્યક્તિ છે, અમારા હપ્તા કરી આપવામાં આવે એવી અમારી માંગણી છે. જ્યારે ઘટનાને પગલે પાદરા મામલતદાર MK અંસારી નગરપાલિકા ખાતે આવી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરીને સમસ્યાના નિકાલ માટે ગાંધીનગર રજૂઆત કરવાનું જણાવ્યું હતું. પાદરા તાલુકામાં, પાદરા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં સરકારી આવાસ યોજના બાબતમાં હપ્તા બાબતનો પ્રશ્ન હતો. એ બાબતે આજે અહીંયા શ્રી અમજદભાઈ અને એમના મિત્રો અહીંયા નગરપાલિકામાં આવ્યા હતા અને એમને આત્મવિલોપન માટેની પણ ટાસ્ક કર્યો હતો, પરંતુ પોલીસ તાત્કાલિક અહીંયા આવી અને એમને હાલ શાંત પાડેલ છે. કોઈ અત્યારે કોઈ પ્રશ્ન છે સાહેબ? શું સમાધાનમાં શું ફોર્મ્યુલા શું અપનાવવામાં આવે છે? સમાધાન એટલે માગણી આવાસ જે છે એમના હપ્તા કરી આપવા બાબતની છે. અત્યારે મારી જોડે ચાર્જ છે એટલે અમે 1-2 દિવસમાં ગાંધીનગર જવાના છીએ અને શું થાય એ પછી અમે. જ્યારે પાદરા નગરપાલિકા પ્રમુખે લાભાર્થીઓને નાણાં ભરી આપવાની મુદતમાં વધારો કરી આપવા છતાં પણ લાભાર્થીઓ હપ્તા ન ભરતા નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી હતી અને પાલિકા દ્વારા જે કઈ કાર્યવાહી હાથ ધરવાની હશે તે કરવામાં આવશે. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 168 મકાન પૈકી 164 લોકોના પૈસા નગરપાલિકામાં જમા થઈ ગયા છે. માનવતાની દ્રષ્ટિએ અમે મેને 5-6 વાર વખતોવખત આ લોકોને અમે પૈસા ભરવાની સૂચના આપી હતી પણ આજ સુધી અમને પૈસા ભરવા જ નતા. અમે 31 માર્ચની છેલ્લી મુદત આપી ત્યારે હવે કહેશો હપ્તા પાડી આપો, પણ નગરપાલિકાની સિસ્ટમ પ્રમાણે આજની તારીખમાં પૈસા નહીં થાય તો અમે 1 તારીખ પછી નવેસરથી પ્રોસેસ કરીને એના મકાનો સીલ મારવામાં આવશે. મુખ્ય માંગણી શું છે? મુખ્ય માંગણી એવી છે કે હવે અમને હપ્તા પાડી આપો. છેલ્લા 1 વર્ષથી મેં વખતો વખત એમને મુદત વધારી આપી પૈસા ભરવાની પણ અમે ભરી શક્યા નથી અને મફત મકાન જોયું, એના માટે હાઈકોર્ટ પણ ગયા છે પણ હાઈકોર્ટે સ્ટે આપ્યો નથી. 31 માર્ચે અમે છેલ્લી મુદત આપી એટલે આજે એને આત્મવિલોપનની ધમકી આપીને આ સરકારી યોજનાનો અમલ અટકાવવા માંગે છે. મિતેશ માળીનો રિપોર્ટ, પાદરા.